સુરતમાં ગદરો સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે વરાછા પોલીસનો સ્ટાફ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે। વરાછા પોલીસમાં જ રાત્રિના પેટ્રોલિંગમાં હાજર કોન્સ્ટેબલ સ્વિફ્ટ ગાડીમાં દારૂ લાવનાર યુવકને પકડી પાડીને તેની પાસેથી રૂપિયા 1.27 લાખની 818 દારૂની બોટલ પોતાની i20 ગાડીમાં મૂકીને પોલીસ ચોકીની પાછળ જ મલ્ટીલેવર પાર્કિંગમાં સંતાડી દીધી હતી। આ બાબતે પોલીસમાં જાણ કરાતા પોલીસે કોન્સ્ટેબલની સામે ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કર્યો છે। વરાછા પોલીસના સૂત્રોને આધારે વરાછા PI અલ્પેશ ગાબાણી તેમજ કોન્સ્ટેબલ લખન વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં સૌપ્રથમ તો ફોન ઉચક્યા ન હતા, ત્યારબાદ લખને PIની સાથે વાત કરી ત્યારે બહાર આવ્યું કે બે દિવસ પહેલા રાત્રિના સમયે બાતમી મળી હતી કે કોન્સ્ટેબલ લખન તેમજ હોમગાર્ડ મિતુલ બંને વરાછા પટેલનગરમાં ગયા હતા। ત્યાં વ્હાઇટ શિફ્ટ ગાડી પકડી હતી। આ દારૂ લેવા માટે એક મોટરસાઇકલમાં 3 ઇસમો આવ્યા હતા। ત્રણેયને પોલીસે અટકાવ્યા ત્યારે મુકેશ નામનો મુખ્ય બુટલેગર ફરાર થઈ ગયો હતો। બીજી તરફ બીજા બંને યુવકોને લખને આજીજી કરીને દારૂનો માલ રાખી લેવાનું કહીને પોતાને જવા દીધો હતો। લાલચમાં આવેલા લખને બંને બુટલેગરોને શિફ્ટ કારમાં અશ્વિની કુમાર પોલીસ ચોકી પાસે સુમસામ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં શિફ્ટમાંથી પોતાની i20 ગાડીમાં ખાલી કરાવી નાખ્યો। બીજી તરફ પકડાયેલા બંનેને લખને કહ્યું કે અમે મુકેશને શોધવામાં તમારી મદદ કરીશું, અમને થોડી બોટલો આપો અને જવા દો। લખને ત્યાં જ લાલચ રાખીને 5 બોટલ આપીને બંનેને જવા દીધા હતા અને ત્યારબાદ i20 ગાડીને સરદાર પોલીસ ચોકી પાછળ મલ્ટીલેવર પાર્કિંગમાં લઈ જઈ ત્યાં ગાડીમાં કવર ચડાવી દીધું હતું। વરાછા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં નાઇટ હતી। એ નાઇટ દરમિયાન PCR ઉપર ફરજ બજાવનાર લખન ભરતભાઈ અને બીજો એક હોમગાર્ડ મિલનભાઈ વિરાણી, એ બે જણાએ રાતના સમયમાં એક બનાવ બનેલો, જે બાબતે બંનેના વિરુદ્ધમાં વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એ બનાવની વિગત એવી છે કે આ જે પરમ દિવસ રાતના જે હોમગાર્ડ છે એને એવી બાતમી મળી કે કોઈ ગાડીમાં દારૂ આવવાનો છે અને એ દારૂ લઈને કોઈ માણસ પસાર થવાનો છે, બીજા માણસને ડિલિવરી આપવાનો છે, એટલે બાતમી એને લખન ભરતભાઈને આપી। એટલે લખન ભરતભાઈ અને બંને જણા જે છે પોલીસવાળા અને હોમગાર્ડ, એ PCR વાનવાળાને કે અમે થોડી વારમાં આવીએ છીએ એવું કહી અને પછી એ જે ગાડીની પટેલનગર સોસાયટીમાં ગાડી પાર્ક કરી છે સ્વિફ્ટ એમાં દારૂ છે એવી બાતમી હતી, તો પટેલનગરમાં જઈ અને એ લોકોએ ગાડી જોઈ અને રાહ જોતા હતા કે ગાડી પાસે કોઈ આવે। જ્યારે ગાડી પાસે એક બાઇકવાળો માણસ બે માણસોને ઉતારી ગયો ત્યારે બે માણસોને પકડે અને ગાડીમાં એમણે જોયું તો ગાડીમાં દારૂ હતો, વિદેશી દારૂ હતો। તો પછી એ જે ગાડી હતી એને દારૂ અને પેલા બે માણસો સાથે એને લઈ ગયા અશ્વિની કુમાર પાસે જે બ્રિજ છે એ બ્રિજની નીચે લઈ ગયા માણસને। એ જગ્યાએ કોઈ ખાસ અવર જવર નહોતી તો ત્યાંથી લોકોએ દારૂની હેરફેર કરી, એમની જે પર્સનલ ગાડી હતી લખન ભરતભાઈની એ ગાડીમાં એમણે દારૂ એમાં બદલ્યો અને એ જે ગાડી છે એ સરદાર ચોકીની પાછળ જે SMCનું પાર્કિંગ છે એ પાર્કિંગમાં રાતના એ પોલીસવાળા ભાઈએ અને હોમગાર્ડે ગાડી મૂકી દીધી અને બીજા દિવસે જ્યારે આ બાતમી મળી એના આધારે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે પહેલો આરોપી છે હોમગાર્ડ એને પકડી લેવામાં આવ્યો છે, બીજો આરોપી જે છે એની અત્યારે તપાસ ચાલુ છે અને એના વિરુદ્ધમાં જે કાયદેસર કાર્યવાહી થવાની હોય, જે ખાતાકીય પગલાં લેવાના છે એ કાર્યવાહી પણ ચાલુ છે અને આ ગુનાની તપાસ, આ ગુનો ગંભીર પ્રકારનો હોય આ ગુનાની તપાસ ACP B ડિવિઝનને સોંપવામાં આવી છે।